नमस्कार दर्शक मित्रों, आप इंडिया न्यूज गुजरात में आपनुं स्वागत छे। आप जोई रह्या छो वेस्टर्न रीजनना सौथी बेस्ट अने प्राइम शो नो जे एवोर्ड मळ्यो छे, एनबीए नो गोल्ड एवोर्ड, ए वात चर्चानी हरण। दर्शक मित्रों, 2024 मे महीना में लोकसभा की चूंटणी थवानी छे। 542 बैठकों माटे लोकसभा की चूंटणी थवानी छे अने तमामे तमाम पक्षों ने तमामे तमाम गठबंधनो तेनी तैयारी में लागी गया छे। स्वाभाविक रीते ज भाजप जे 24/7 365 डेज इलेक्शन मोड में एक्शन मोड में जाय छे ते पण तैयारी में लागी गयु छे। अने जे रीते विपक्षों गठबंधन छे I.N.D.I.A એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે આખો મોરચો જે ઊભો થયો છે તેની ત્રીજી બેઠક, જી હા ત્રીજી બેઠક, પહેલી બેઠક પટણામાં મળી, બીજી બેઠક કર્ણાટકના બેંગલુરુમાં મળી અને ત્રીજી બેઠક મુંબઈમાં મળી રહી છે। બે દિવસની બેઠક છે, 31મી અને પહેલી એટલે કે આજે અને આવતીકાલે। આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે છે કે આ બેઠકમાં આ ગઠબંધનનો લોગો જાહેર થવાનો છે, સર્વસંમતિથી લોગો જાહેર થશે, સાથે સાથે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવશે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે કન્વીનર, આ ગઠબંધનના કન્વીનરની જાહેરાત પણ થવાની છે। જેમ યુપીએના ગઠબંધનનું જે હતું એમાં ચેરપર્સન તરીકે સોનિયા ગાંધી હતા, એવી રીતે આમાં કન્વીનરની જાહેરાત કરાશે। કન્વીનરની રેસમાં ઘણા બધા નામો ચાલી રહ્યા છે, નીતિશકુમાર, મલ્લિકાર્જુન ખરગે, ઘણા નામો છે। હવે એક નવી વાત પણ આવી છે કે આ ગઠબંધનમાં જેટલા પણ રાજકીય પક્ષો છે એમાંના મોટાભાગના રાજકીય પક્ષોના નેતાઓ વડાપ્રધાન પદના દાવેદાર છે। નીતિશકુમાર એ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે, જેડીયુનો દાવો છે અને જેડીયુના નેતાઓનું કહેવું છે કે વડાપ્રધાન પદ માટે જો કોઈ ચહેરો હોય તો તે માત્ર ને માત્ર નીતિશકુમાર છે। આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે પણ મેદાનમાં છે, કોંગ્રેસ રાહુલ ગાંધીનું નામ આગળ કરી શકે છે, હજી કર્યું નથી પણ કરી શકે છે, અને એ તો જગ જાહેર વસ્તુ છે કે કોંગ્રેસ જ્યારે પણ વડાપ્રધાન પદના ચહેરા માટેનું નામ મૂકશે તો એ રાહુલ ગાંધી સિવાય બીજું કોઈ જ નહીં હોય। પરંતુ આ તો થઈ જો ને તોની વાત, પરંતુ ખરેખર જે પ્રકારના વડાપ્રધાન પદનો ચહેરો છે એ હજી સુધી જાહેર નથી થઈ શક્યો, એના બાબતે પણ ચર્ચા વિચારણા હાથ ધરાય એવી સંભાવના છે। કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે એવો ચહેરો મૂકવો પડશે આ ગઠબંધને કે જે ટક્કર આપી શકે, જે મતોને કન્વર્ટ કરી શકે, વિપક્ષોના ગઠબંધનના જેટલા પણ પક્ષો છે તેમને જે જે રાજ્યોમાં જે બેઠકો પર ચૂંટણી લડે તેમાં એમને મત મળી શકે તેવા ચહેરો હોવો જરૂરી છે, જે તમામે તમામ રાજ્યોમાં સ્વીકાર્ય હોય। તો આ જે વડાપ્રધાન પદના ચહેરાની જે વાત છે એમાં નીતિશકુમાર એ બિહાર કે ઉત્તર ભારતના કેટલાક રાજ્યો પૂરતો સીમિત ચહેરો છે, બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રમાં જાણીતો ચહેરો છે, જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના એમને માટે એવું કહેવાય છે કે એ દેશના તમામ રાજ્યોમાં સર્વસંમત નેતા તરીકે ગણી શકાય। પરંતુ આ તો હજી જોને તોની વાત છે, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક ખેંચાણ થશે, આ ગઠબંધન ટકશે કે તૂટશે એ મહત્વનું છે, અને આ જ બધી બાબતોને લઈને આજે ચર્ચા નિર્ણયમાં આપણી સાથે અત્યારે જોડાયા છે ભાજપના નેતા પ્રવક્તા અશ્વિન બેંકર અને કોંગ્રેસના નેતા પ્રવક્તા પારસ જોશી। પારસભાઈ, સૌથી પહેલો સવાલ કે જે રીતે આ ગઠબંધન, હું નામ નથી બોલતો કારણ કે હું બોલું છું જે નામ એમાં ક્યાંક કોંગ્રેસના નેતા પ્રવક્તાઓને વાંધો આવે છે એટલે હું નામ નથી બોલતો, ગઠબંધન જ બોલીશ ખાલી, આ ગઠબંધનમાં ખેંચાણ શરૂ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક। વડાપ્રધાન પદનો ચહેરો હજી સુધી જાહેર કરવાની વાત નહોતી થતી, પરંતુ આજે એવા અહેવાલો આવી રહ્યા છે કે ઘણા બધા નામો આવી રહ્યા છે સામે, નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, આ બધા નામો આવી રહ્યા છે, અને એમાં રાહુલ ગાંધીનું નામ પણ કોંગ્રેસ આગામી સમયમાં એટલે કે આ બે દિવસ દરમિયાનમાં ક્યાંક મૂકે। અરવિંદ કેજરીવાલ પણ છે મેદાનમાં વડાપ્રધાન પદના દાવેદાર, શું કહેવું છે તમારું? જી અભિજીતભાઈ, ચોક્કસપણે કહું ને તો કદાચ આપે મીડિયામાંથી અમુક જે મીડિયાને જે માહિતી મળી હોય અલગ વસ્તુ છે, પરંતુ જે ઇન્ડિયા ગઠબંધન છે એમાંથી તમામ નેતાઓએ એક સુરે એક જ વાત કરેલી છે કે અત્યારે જે છે વડાપ્રધાનનો જે ચહેરો જે છે
એ જાહેર કરવામાં નહીં આવે. અત્યારે બધા જ પક્ષો જે છે ભેગા થઈને ફક્ત ને ફક્ત ચૂંટણી જે છે 2024 ની લોકસભાની ચૂંટણી છે એના માટે સંયુક્તપણે જે છે એ લોકો પોતે મહેનત કરશે, પોતપોતાના રાજ્યોમાં જ્યાં બી પોતે જે ખૂબ જ મજબૂત કક્ષાએ જે છે ત્યાગડી પોતે મહેનત કરશે, અને ત્યારબાદ 2024 ના જે પરિણામો આવશે એ 2024 ના પરિણામો આવે એની અંદર જે પક્ષે જે રીતે પોતાની તાકાત અને પરચાથી જેટલી સીટો એ લોકોએ મેળવી હશે એ સીટોના ગણિત પ્રમાણે અને ત્યારબાદ જ એ જે તે પક્ષ હશે એમનો જે આગળનો જે ચહેરો હશે એને વડાપ્રધાન તરીકે અથવા તો નેતા તરીકે પ્રાથમિકતા આપવામાં આવશે. બરાબર, એટલે આ વાતનો છેદ અત્યારે ઉડી જ જાય છે. બહુ સ્પષ્ટપણે ઇન્ડિયાના ગઠબંધન માટે પ્રવક્તા શ્રી, કોંગ્રેસના પ્રવક્તા શ્રી અને ઇન્ડિયાના પ્રવક્તા શ્રી એ કીધેલું છે કે અમે અત્યારે જે છે વડાપ્રધાનનો ચહેરો અમે સાબિત કરવા માંગતા નથી કે મૂકવા માંગતા નથી. કારણ કે ભાજપ પાસે ફક્ત ને ફક્ત એક નરેન્દ્ર મોદી સાહેબ છે એ વડાપ્રધાન પદનો ચહેરો છે, જ્યારે ઇન્ડિયા પાસે છે એમની પાસે લગભગ આજે 11 કે 14 થી વધારે નેતાઓ છે. એટલે અત્યારે એ સાબિત કરવાનો કોઈ અમારી પાસે કોઈ વિકલ્પ જ ના, અમારે કરવું જ નથી. કારણ કે તમારામાં કોઈ બી પક્ષોમાં જેટલી બી પરેશભાઈ તમે એવું કહો છો, તમે એવું કીધું, તમારા જ જવાબમાં એક વસ્તુ મેં સાંભળી કે 2024ના પરિણામો આવશે અને જે પક્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હશે એ પક્ષના નેતા વડાપ્રધાન પદના દાવેદાર બનશે. પણ શું લાગે છે કે આ વિપક્ષોનું ગઠબંધન જે છે એ મેદાન મારશે, એ આત્મવિશ્વાસ છે તમને કે અતિ આત્મવિશ્વાસ? કારણ કે અતિ આત્મવિશ્વાસ પણ ઘણી વખત ડૂબાડતું હોય છે, જો હું ખોટો ના હોઉં તો. કોંગ્રેસના અને ઇન્ડિયાના ગઠબંધનમાં અતિ આત્મવિશ્વાસ છે જ નહીં. 2024 ની અંદર જે લોકસભાનું જે ઇલેક્શન થવાનું છે એની અંદર અમારું જે ગઠબંધન છે, ઇન્ડિયાનું ગઠબંધન છે, એ ચોક્કસપણે સક્સેસફુલી જવાનું છે. એ પોતે જે છે એ સરકાર બનાવવાનું છે, અને આ સરકાર ની અંદર હું ફરીથી કહું છું, કારણ કે અત્યારે તે જે તમે જે આ ક્વેશ્ચન પૂછ્યો ને એનો હું સ્પષ્ટપણે આપના માધ્યમથી જે ભારતની મીડિયાને અને બહાર બી જે મીડિયા છે એને સ્પષ્ટપણે કહી રહ્યો છું કે અમે અત્યારે વડાપ્રધાન શ્રી નો ચહેરો જાહેર કરવાના નથી. લોકસભાના ઇલેક્શન બાદ જે બી પક્ષે, કોંગ્રેસ હશે, જેડીયુ હશે કે તૃણમૂલ કોંગ્રેસ હશે કે ઉદ્ધવ ઠાકરે જૂથ હશે, જેમણે જે રીતે પોતાનું પરફોર્મન્સ બતાવેલું હશે અને જે રીતે તેમને જે રીતની સીટો મળી હશે અને ત્યારબાદ જેનું વર્ચસ્વ વધારે હશે, જે વધારે સીટો લાવેલા હશે તેમને આગળ કરવામાં આવશે અને તેમના જ નેતા હશે તેમને વડાપ્રધાન પદની ઉમેદવારી કરવા દેવામાં આવશે. એટલે અત્યારે એવી કોઈ ફાટફૂટ કે અત્યારે વડાપ્રધાન શ્રીના ચહેરા માટેની ચર્ચા અમારા 2 દિવસના મુંબઈના જે છે એ મીટિંગની અંદર થવાની જ નથી. આ મીટિંગની અંદર ફક્ત ને ફક્ત જે છે જે વાતો છે, એક જે અમારા ઇન્ડિયાના ગઠબંધનનો લોગો છે તેનું એક મુખ્ય કાર્યાલય, આખા જે ભારતની અંદરનું એક મુખ્ય કાર્યાલય જે સચિવાલય કહેવાય છે એ સચિવાલય બનાવવાની વાત થશે. ત્યારબાદ આખી જે કમિટીની જે છે રણનીતિ બનાવવાની, કન્વીનર બનાવવાના અને એના જે 11 જે સભ્યો જે છે એમણે સ્ટેટ વાઇઝ અને જે લોકો જે પક્ષો જે છે પોતાના રાજ્યની અંદર કેટલી રીતની સીટો લાવી શકશે એ સીટોની વહેંચણી મુદ્દેની જે છે એ ચર્ચા વિચારણા કરવાની છે, ના કે પછી વડાપ્રધાન પદનો ચહેરો જે છે તેની વાત આજે જે મીટિંગ છે એની અંદર કોઈ બી જાતની આવી વાતો કરવાની નથી. અને અમે અતિ આત્મવિશ્વાસ ધરાવતા જ નથી, અમે બહુ કોન્ફિડન્સ થી કહીએ છીએ કે અમે જે લોકો અત્યારે આજની જે મીટિંગ ની અંદર 28 અમારી જે અલગ અલગ પાર્ટીના જે લોકો છે અને એમના પ્રતિનિધિઓ છે અમારી સાથે જોડાયેલા છે ચર્ચા વિચારણામાં, અને અમે અગાઉ બી નીતિશ કુમારે બી જાહેરાત કરી હતી કે જે એનડીએ સાથે 4 એવા જે પક્ષો જે છે એ ટૂંક સમયમાં લગભગ અઠવાડિયાની અંદર અમારા જે છે ઇન્ડિયાના ગઠબંધન સાથે જોડાવાના છે. એટલે આ ગઠબંધન હવે વધારે મજબૂત થવા જઈ રહ્યું છે. અને બીજી એક ખાસ વાત અત્યારે કહું તમને કે આ જે અમારા જે ગઠબંધન, ઇન્ડિયાનું ગઠબંધન છે તેમાં 28 જે પક્ષો છે એના તમામ જે લોકો છે એમણે જે ગઈ વખતે 542 જે સીટો હતી લોકસભાની એમાંથી 346 સીટો ઉપર એ લોકો બીજા ક્રમે હતા, પરંતુ અલગ અલગ હતા. એટલે હવે એ લોકો ભેગા થઈને આ 346 સીટો જે છે એમાં જયારે ભેગા થાય છે અને કોંગ્રેસ અને બીજા જે રાજ્યના પક્ષો જે છે ભેગા થશે, એટલે નિશ્ચિતપણે પરિણામ છે એ ઇન્ડિયા ગઠબંધન સાથે. ચોક્કસ અશ્વિનભાઈ, જે રીતે 346 નો આંકડો બેસાડે છે વિપક્ષોનું ગઠબંધન જે છે કે 346 બેઠક ઉપર સેકન્ડ નંબર પર હતા તમામ જે પક્ષો જોડાયા છે આ ગઠબંધનમાં, તો એક મોટી ચેલેન્જ છે. અને આપણી આજની ચર્ચાને એનું ટાઇટલ પણ છે કે મોદી ગેમ ચેન્જર, ઇન્ડિયા ચેલેન્જર. તો જે રીતે
ચેલેન્જ છે એ 346 બેઠકોનું મોટી ચેલેન્જ છે. કારણ કે જો 2024માં ક્યાંક પરિવર્તનની લહેર જાગી અને મોટું સેટબેક મળે તો શું, એના માટે કયા પ્રકારની રણનીતિ લઈને ભાજપ કે એનડી આગળ વધી રહ્યું છે? અભિજીતભાઈ, ઘણા લાંબા સમયથી આ મેરેથોન ગઠબંધનના નામે કરવાની કોશિશ થઈ રહી છે, પણ દેશને હજુ વિશ્વાસ થાય એવું એક પણ કામ આ મજબૂર બંધન જે બન્યું છે, આ ગઠબંધન કો કે જૂથબંધન કો કે ઘમંડિયા બંધન કો, એ પોતાના નેતા નથી નક્કી કરી શક્યા. હવે ચેલેન્જ કેવી રીતે થાય કે પહેલવાનની સામે પહેલવાન આવે તો લડાઈ થાય અને જીત હારતાય. એમના નેતા જ નથી બનાવવા માંગતા, વડાપ્રધાનનું નામ જ નક્કી નથી કરવા માંગતા, નક્કી કરી શકે એવી સ્થિતિમાં નથી. અને પછી એમનું કેવું છે કે અમે ભારતમાં સત્તા લાવીશું, તો ચેલેન્જમાં સૌથી પહેલા એ તો હતી ગયા, વડાપ્રધાનનું નામ પણ નથી આપતા. હવે એનાથી ઉપર વાત, ચલો ના આપો, તમે આ તમારી સ્ટ્રેટેજી હોય અને એમાં કોંગ્રેસ થી તો વધારે હોય કે ભાઈ કોંગ્રેસ આખા દેશમાં છે, બાકીના લોકો તો રાજ્યોમાં છે, એટલે સ્વાભાવિક પ્રમાણે દેશની અંદર કોંગ્રેસની સીટો વધારે આવશે, એટલે ઓટોમેટિકલી કોંગ્રેસ તો વડાપ્રધાન બનાવવાની વાત લાવીશું. વડાપ્રધાનની વાત તો જોવા દો, વિરોધ પક્ષના નેતા માટે પણ તમારે સંયોજક બનાવવા જરૂર છે. આજની મીટિંગમાં તમે સંયોજક બનાવી દો ને તો પણ મને લાગે છે કે આ ગઠબંધનની ગાડી આગળ વધશે. બરાબર, આટલા બધા લોકો મજબૂરીના કારણે તેમના વિવિધ પ્રશ્નોના કારણે ભેગા થયા છે. આ દેશના હિતની કોઈ વાત નથી, દેશને કઈ આપવાની વાત નથી. દેશની ડિમાન્ડ અત્યારે એક છે કે મજબૂત વિપક્ષ જોઈએ છે. શાસક પક્ષ તો નરેન્દ્ર મોદી બનશે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, દેશ નક્કી કરનાર. બરાબર, અને એના કારણો અનેક છે, આપણે જાણીએ છીએ. એટલે નરેન્દ્રભાઈ મોદીની સામે પણ નેતાની સામે નેતા મૂકવાની એમની તૈયારી નથી, એટલે આજની એમની વાત પરથી આપણે એવું માનીએ કે તેઓ ચેલેન્જમાં પણ આવવા નથી માંગતા. ભાજપ સાથે કોઈ ચેલેન્જ નથી અત્યારે. બરાબર, હવે વાત રહી ગઠબંધનની, તો ગઠબંધન 26 કે 28 લોકોનું થાય છે, એમાં અનેક એવી પાર્ટી છે કે જેમાં લોકસભાની એક પણ સીટ તેઓ ધરાવતા નથી, 3 સીટ થી વધારે એ 15-1 લોકોનું સંગઠન ધરાવે છે, 3 સીટ જેટલી હોય એટલું. બાકીનું મહત્વની જે પાર્ટી છે, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, જેડીયુ, આ 3-4 પાર્ટી છે અને 4-4 પાર્ટીના નેતાઓ વડાપ્રધાનની રેસમાં છે, વડાપ્રધાન પદની રેસમાં છે અથવા સંયોજકની રેસમાં છે. અને ચોથું તો ગઠબંધન આપણે એવું કહીએ કે કેજરીવાલ એક પણ સીટ નથી ધરાવતા, એ હવે એમ કહે છે કે અમારે, એટલે એક સીટ ધરાવે છે પણ એ કહે છે અમારે વડાપ્રધાન બનવાની લાયકાત તો અમારી છે. આખો દેશ જોઈ રહ્યો છે. વાત આવી મોટી છે કે દેશની ડિમાન્ડ અત્યારે થઈ છે કે ભાઈ મજબૂત વિપક્ષ બને. સત્તાધારી તો નક્કી થઈ ગયો છે, પણ વિપક્ષ તરીકે પણ તેઓ એમનું એલાયન્સ કરવા માટેની કોઈ દિશા બતાવી શકતા નથી. એટલે હું એવું માનું છું કે કોંગ્રેસ અત્યારે આ પ્રોપેગન્ડાની અંદર આગળ વધી થોડોક સહયોગ લઈ અને એકલા જ ચૂંટણી લડવાના છે, નક્કી વાત. ચોક્કસ પરેશભાઈ, જે રીતે એનડીએમાં વડાપ્રધાન પદના ચહેરા માટે નરેન્દ્ર મોદીનું જ નામ છે અને જાહેર થઈ ગયેલું છે, અને સર્વસંમતિથી અને સર્વમાન્ય નેતા તરીકે આખા દેશમાં જાણીતા પણ છે, એમના ચહેરા ઉપર ચૂંટણી લડાય છે. આપણા ગુજરાતમાં પણ આપણે જોયું છે કે એમના ચહેરા ઉપર જ ચૂંટણી લડાય છે અને જીતી પણ જાય છે. એવી રીતે અન્ય રાજ્યોમાં પણ એવી પરિસ્થિતિ છે. તો વિપક્ષનું જે ગઠબંધન છે, એમની પાસે એવો કોઈ ચહેરો ખરો કે જેને આગળ લઈને ચૂંટણી લડવા જાય, અથવા ચહેરો નથી એવો એટલા માટે કરીને વડાપ્રધાન પદના ચહેરા તરીકે કોઈને હજી જાહેર નથી કરી શક્યા? શું કહેવું તમારું? જી અભિજીતભાઈ, પહેલા તો હું તમને એક વ્યવસ્થિત જવાબ આપી દઉં કે જે એનડીએ ની અંદર 38 જે પક્ષોની જોડાવાની જાહેરાત થઈ છે ને, એમાંથી 28 જે પક્ષો છે ને
એ લોકોએ લોકસભાની કે રાજ્યસભાનો પગથિયું બી જોયું નથી, એટલે 28 થી વધારે પક્ષો છે ને એ લોકોને એમના પોતાના કોઈ સાંસદ કે કશું બી જે છે ને એ દિલ્હીની અંદર છે નહીં. 38 જે એનડીએના જે પક્ષો જે જોડાયા છે એમાંથી 28 પક્ષો, એટલે એમના કોઈ બી સભ્ય જે છે સંસદ સભ્ય નથી. એવું તો એ ગઠબંધન લઈને આગળ ચાલવાની વાતો કરે છે એનડીએની વાત. બીજી વાત હું કરું છું કે જે ઇન્ડિયા ગઠબંધનની વાત છે, એટલે હું પહેલાથી જ કહેતો આવ્યો છું, તમારી બી ના અમુક ડિબેટોની અંદર વારંવાર કહી રહ્યો હતો કે કોંગ્રેસની અંદર અને ઇન્ડિયાની અંદર, ઇન્ડિયા ગઠબંધનની અંદર લોકશાહી છે. લોકશાહીની અંદર કોઈ બી એક નેતાને થોપી દેવામાં આવતો નથી. તમે જે રીતે જોયું કે ગુજરાતની અંદર દિલ્હીથી એક પરબીડિયું આવે અને પરબીડિયાની અંદર જે કવરનું નામ લખેલું હોય ને એ જ કવર ઉપરથી મુખ્યમંત્રીનું નામ લખેલું હોય અને બધા જ ધારાસભ્યોએ જે છે કચવાટે મને આંગળી ઊંચી કરી અને એમને નક્કી કરવા પડે કે હા ભાઈ આજ મુખ્યમંત્રી તરીકે બનશે, એવું કોંગ્રેસ અને ઇન્ડિયાની અંદર નથી. ઇન્ડિયાની અંદર અમારું જે ગઠબંધન છે એની અંદર તમામે તમામ લોકો જે છે, તમામે તમામ નેતાઓ છે જે લોકશાહીની અંદર માને છે, તમામે તમામ નેતાઓને એક તક આપવામાં આવે છે એમનું પરફોર્મન્સ બતાવવા માટે, એમની કામગીરી બતાવવા માટે, ના કે ઠોકી બેસાડવામાં આવે સર્વોત્તરશાહી બાબતમાં. એક દાખલો આપી દઉં પછી કહેજો અભિજીતભાઈ. હું એક દાખલો આપી દઉં કે ભાજપ ની અંદર તમે જોશો ને કે અત્યારે ઘણા બધા જે ભૂતકાળની અંદર બી નેતાઓ બની ગયા, કે વીર સાવરકરજી બની ગયા, કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી બની ગયા, અટલ બિહારી વાજપેયી અડવાણીજી બની ગયા, મુરલી મનોહર જોશીજી, સાધ્વી ઋતુંબરાજી, ઉમા ભારતીજી, પણ આજે એમની કામગીરીને કોઈ બી નોંધ લેવાતી નથી. ને તમે જોજો કે સરકારી કાર્યક્રમો હોય કે એમના કમલમ હોય, ફક્ત ને ફક્ત એમના જે કાર્યક્રમોમાં મોદીજી અને મોદીજીનો જ ફોટો હોય છે, બીજા કોઈની ચર્ચા કરવામાં આવતી નથી. બરાબર. જ્યારે અમારે ઇન્ડિયા ગઠબંધનની અંદર અને કોંગ્રેસની અંદર અત્યાર સુધીમાં દેશની અંદર જેટલા બી યોગદાન આપેલા નેતાઓ છે એ બધા જ નેતાઓને યાદ કરવામાં આવે છે, તેમના ફોટાઓ મૂકવામાં આવે છે અને એટલા ને એટલી જ તેમના માન સન્માન સાથે. તમે જુઓ કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રીજી હોય, જવાહરલાલ નહેરુજી હોય, ઇન્દિરા ગાંધીજી હોય, રાજીવ ગાંધી હોય, બધાને યાદ કરવામાં આવે, એમના યોગદાનને યાદ કરવામાં આવે છે. પરંતુ અત્યારે ભાજપ જ એટલો એક પક્ષ છે કે સામંતશાહી, સર્વોત્તરશાહી, કે હું જ છું બીજું કોઈ નહીં અને હું જે કહું એ જ તમારે થવું જોઈએ. હવે તમે જે એક વાત કીધી ને કે ભાઈ એમનો જે ચહેરો છે એના ઉપર ચૂંટણી લડવામાં આવે છે, રાજ્યો મળીને જીતવાની જીતી જાય છે, તો અભિજીતભાઈ હું આપને યાદ કરાવી દઉં કે કર્ણાટકની અંદર માનનીય વડાપ્રધાન શ્રીએ 76 સભાઓ કરી હતી. કર્ણાટકનો રિઝલ્ટ શું આવ્યું? હિમાચલની અંદર એમણે સભાઓ કરી હતી, શું રિઝલ્ટ આવ્યું? પશ્ચિમ બંગાળમાં કીધું હતું, દીદીઓ દીદી તમે આ વખતે હારવાના છો, પશ્ચિમ બંગાળનું શું રિઝલ્ટ આવ્યું? રાજસ્થાન છે, છત્તીસગઢ છે, આવા અનેક રાજ્યો છે કે ત્યાં ઘડી શું રિઝલ્ટ આવ્યું? અને બાકીની જે 4 કે 5 સરકારો છે ત્યાં ઘડી એમણે જે છે તોડફોડની રાજનીતિ કરવી પડી. તમે જોશો કે 2017 થી 2019 સુધીમાં ભાજપ જે છે એ લગભગ 19 થી 21 રાજ્યોની અંદર પોતે સત્તા જે છે એ ભોગવતું હતું. આજે 2023 ની અંદર ફક્ત ને ફક્ત 11 રાજ્યોની અંદર એ સત્તા ભોગવી રહ્યું છે. અને આજે ઇન્ડિયાના જે ગઠબંધન છે એમનો જે તમામ પક્ષોનો જે માર્કેટ શેર ગણીને, પણ પરસ્પર મારો જે સવાલ છે અને એની સામે ભાજપનો માર્કેટ શેર છે ફક્ત ને 22 કરોડ જે લોકો છે એને સમર્થન કરી રહ્યા છે. એટલે તમે જે આપણે જે રીતની વાત કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર એ લોકો જીત મેળવી શકશે, તો આ વખતે પરિણામ જે છે અલગ જ આવવાનું છે. ચોક્કસ પરિણામ અલગ આવશે, પરિણામ અલગ આવશે, ચલો સ્વીકારીએ પરિણામ અલગ આવશે. પણ તમે જે વાત કરી તમારા જવાબમાં એક વસ્તુ તમે બોલ્યા કે ભાજપમાં પરબીડિયું આવે છે, એ નામના જ વ્યક્તિ મુખ્યમંત્રી અથવા તો પ્રદેશ પ્રમુખ તરીકે. તો કોંગ્રેસમાં પણ એવું જ બન્યું ને, કોંગ્રેસમાં જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણી પૂરી થઈ અને પરાજય થયો કારમો, જગદીશ ઠાકોરને બદલવાની વાત ચાલતી હતી, અનેક નેતાઓ કોંગ્રેસમાં અનેક નેતાઓ છે એમાં બધા દાવેદાર હતા, પરંતુ પરબીડિયું આવ્યું શક્તિસિંહ ગોયલના નામનું, એ બની ગયા પ્રદેશ પ્રમુખ. બીજું પરબીડિયું આવ્યું, મુકુલ વાસનિક પ્રભારી બની ગયા. તો ત્યાં પણ પરબીડિયાની સિસ્ટમ છે. લોકશાહી ઢબે ક્યાંય કોઈએ એવી માંગણી કરી હતી આપણા પક્ષના કોઈ નેતાએ કે શક્તિસિંહ ગોયલને પ્રમુખ બનાવો, મુકુલ વાસનિકને પ્રભારી બનાવો, એવી સર્વાનુમતે એવી કઈ માંગણી કરવામાં આવી હતી? જી અભિજીતભાઈ, જ્યારે દિલ્હીની અંદર ગુજરાતના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષની નામની ચર્ચા થઈ હતી, ત્યારે તમામે તમામ જે નેતાઓ જે છે કે જે લોકો ધારાસભ્ય હતા અને બીજા જે આગળ પડતા આગેવાન નેતાઓ, તેમની રાહુલ ગાંધી સાથે મીટિંગ થઈ હતી અને રાહુલ ગાંધી સાથેની મીટિંગ થયા પછી જ
આ નામો જે છે જગદીશ ઠાકોર પછી શક્તિસિંહ ગોહિલજી ને નક્કી કરવામાં આવ્યા હતા અને શક્તિસિંહ ગોહિલજી છે એ આજે લગભગ તમે જો કે 35-36 વર્ષથી જે રીતે ગુજરાતની સેવા આપી રહ્યા હતા ત્યારબાદ તમામની સર્વસંમતિથી એમને જે છે પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ બનાયા પછી કોઈનામાં કચવાટ નહોતો બધા એમને શાનદાર રીતે સ્વાગત કરી અને તેમને સ્વીકારી લીધા હતા એ જ રીતે મુકુલ વાસનિક હતા તેમને બી શાનદાર રીતે સ્વીકારી દેવામાં આવ્યા હતા અને બીજી એક વાત કહું કે અમારા જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી છે એટલે હું ગર્વથી કહું છું કે કોંગ્રેસ ની અંદર એવી લોકશાહીની પરંપરા છે કે એમણે જે લોકશાહી રીતે ચૂંટણી કરી અને તમામ જે સંસદ સભ્યો અને ધારાસભ્યો જે ઇન્ડિયાના હતા અમારા ભારતમાં જે કોંગ્રેસના હતા તેમણે પોતે મતદાન કરી અને ખડગેજીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે આ લોકશાહીની નીતિ એ જે ફક્ત ને ફક્ત કોંગ્રેસની અંદર છે કે અમે લોકશાહી ઢબે અમારા ખડગેજીને અમે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે સ્વીકાર્યા અને રાહુલ ગાંધીજી જે છે પોતે દરેક વસ્તુની અંદર નાનામાં નાની વસ્તુની અંદર બી નાનામાં નાના કાર્યકર્તાની વાતો સાંભળે છે ધારાસભ્ય સંસદ સભ્યની વાતો સાંભળે છે અને પછી ડિસિઝન લે છે અને એ ડિસિઝન લીધા પછી બધાની સર્વસંમતિથી જ શક્તિસિંહ ગોહિલજી અને મુકુલ વાસનિકજી નું નામ આવ્યું હતું કે પરબીડિયાની સિસ્ટમ એ ખાલી ભાજપની અંદર છે કોંગ્રેસની અંદર સંપૂર્ણ લોકશાહી છે. ચોક્કસ અશ્વિનભાઈ તમારી પાસે આવું 2014-2019 બે ટર્મથી ભાજપ એનડીએની સરકાર છે. આ સમયગાળા દરમિયાનમાં જેટલી પણ અનેક ઠેકાણે ચૂંટણીઓ થઈ ભાજપને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે, કારણ કે એ રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોય ભાજપની અને એને કારણે પરાજય થયો હોય એવી શક્યતાઓ છે. અને એવા રિપોર્ટ્સ પણ છે કે જે પ્રકારે કર્ણાટકની વાત કરું તો કર્ણાટકમાં ભાજપની સરકાર હતી, ભાજપની સરકારની સામે આક્ષેપો હતા, ભ્રષ્ટાચારના હતા, કમિશનની સરકાર કહેવાતી હતી ને એને કારણે પરાજય થયો. પંજાબની ચૂંટણી થઈ, પંજાબમાં પણ ભાજપે એડી ચૂંટણીનું જોર લગાવ્યું પરંતુ ભાજપ ફાવ્યું નહીં, અનેક પ્રયત્નો કર્યા ભાજપ ફાવ્યું નહીં પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર બની. એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થઈ, ત્યાં પણ ભાજપ સત્તા પર આવશે એવો આત્મવિશ્વાસ હતો અથવા અતિ આત્મવિશ્વાસ હતો, ત્યાં પણ ના બની શકી સરકાર. તો આવા ઘણા ઉદાહરણો છે. તો આ વખતે જે 2024ની ચૂંટણી છે આ ગઠબંધન આગળ વધશે કે કેમ એ સવાલ છે, એ વસ્તુ સ્વાભાવિક છે, પરંતુ એન્ટી ઇન્કમ્બન્સીને કારણે પણ નુકસાન થવાની સંભાવનાઓ નકારી શકાય નહીં. શું કહેવું તમારું અભિજીતભાઈ? તમે જે 4 રાજ્યો ગણાવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા જે હતી હું પંજાબથી ગણાવું. પંજાબની અંદર કોંગ્રેસ સમર્થિત ખેડૂત આંદોલન જે થયું અને ખેડૂત આંદોલનની અંદર જે રીતે આતંકવાદના ઓળાની એક બૂ આવી એ વખતે એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જો એગ્રેસિવ પ્રયાસ કરતી તો કદાચ આ કોંગ્રેસ આતંકવાદને પણ ભડકાવી શકે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પંજાબની અંદર એવો કોઈ એગ્રેસિવ પ્રયાસ કર્યો જ નહોતો. આ સ્પષ્ટ વાત. કર્ણાટક અને બીજા 4 રાજ્યોની અંદર, બીજા 4 રાજ્યમાં 3 રાજ્યોમાં તો ભાજપની સત્તા આવી હતી, આપણી મણિપુરથી લઈને બીજી બધા સ્ટેટમાં જે ચૂંટણીઓ થઈ એ કર્ણાટકનો કેસ આખો અલગ હતો. કર્ણાટકની અંદર 28% લોકો મુસ્લિમ સમાજ છે અને મોટા ભાગે એ આખો એક ટર્ન એવો થયો અને એ વખતે વાતાવરણ પણ એવું હતું જેના કારણે મતદાનની અંદર કોંગ્રેસ આવી, પણ વોટ શેર એ ભારતીય જનતા પાર્ટીના એટલા જ છે જેના કારણે તમે અત્યારે 2024ની ચૂંટણીમાં કર્ણાટકમાંથી પણ તમે ભાજપની જીતને જોઈ શકશો. ભારતીય જનતા પાર્ટીની જીતની વાત કરવી હોય તો ગુજરાતની જોઈ શકીએ, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. દરેક જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ચૂક્યું છે. બંગાળની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ત્યાં હતી, એટલે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કરવાનો હતો અને એક સક્ષમ નેતૃત્વ, એક વિપક્ષમાં પણ બેસવાની તૈયારી સાથેનું નેતૃત્વ આપવાની વાત હતી. એટલે બંગાળની અંદર અમારો મરણીયો પ્રયાસ હતો, સત્તા આવે તો સારી વાત હતી, પણ સત્તા ના આવે ત્યારે એ એક અઠ્ઠું શાસનને તોડવાનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીનો થયો છે. અને આ વખતે તમે બંગાળમાંથી પણ લોકસભાની સીટો સારી એવી જોઈ શકશો. એટલે ભારતીય જનતા પાર્ટી એના રાજ્યો જે છે એમાં તો આગળ વધે જ છે, પરંતુ જ્યાં નહોતી સાઉથમાં ત્યાં આગળ વધી રહી છે.
અરુણાચલ પ્રદેશ થી લઈને અનેક એવા જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો બેઝ બનાવી રહી છે. ભાજપ સર્વ દેશની અંદર તાકાત કરી રહી છે. પરંતુ વાત આ છે કે કોંગ્રેસ, મારા મિત્ર કહેતા હતા કે લોકશાહી ધરાવે છે તો પરિવારવાદ જયારે દેશમાં કોઈ બોલે ને, પરિવારવાદ એટલે શું? એટલે નાનું બચ્ચું પડે કે પરિવારવાદ એટલે નહેરુજી થી લઈને રાહુલજી. જો નહેરુજી થી લઈને આ દેશમાં રાહુલજી નહીં, એક પરિવારની સત્તા, પરિવારના એમને પૂછ્યા વગર ખડગેજી પણ કશું ના કરી શકે કે મનમોહનસિંહજી વડાપ્રધાન પણ કશું નહોતા કરી શકતા. એ પરિવારની ચુંગલમાંથી નહીં નીકળતો કોંગ્રેસ લોકશાહીની કયા બોડે વાત? લોકશાહીની વાત કરવાનું એમને જયારે કટોકટી લાદીને ત્યારે જ લોકશાહી તરીકે લોકશાહીનું ખૂન કર્યું હતું. એ સૌથી મોટું, અને ફરી એક વાર જો સત્તા પર આવે તો એ આ ટાઈપનું પગલું ભરશે. એટલે દેશની જનતાએ નક્કી કર્યું છે. ચોક્કસ કોંગ્રેસની સાથે તો એમને દેશની જનતાએ નહીં તો નેતૃત્વ આપી શકે. અનેક કોંગ્રેસના નેતાઓને આગળ થઈ શકે છે પણ એવું બનતું નથી. અનેક પ્રયાસ થાય છે પણ લોકોમાં, ભારત જોડો યાત્રાની વાત કરતા હોય પણ લોક નેતૃત્વ મળે, કોંગ્રેસના અમુક લોકો સંગઠનમાં જોડાતા હોય અને કોંગ્રેસની પદ્ધતિથી લોકો જાણકાર થઈ ગયા છે. ચોક્કસ એટલે જ કહું છું આ ગઠબંધનમાં પણ કોંગ્રેસ પોતાનો અહમ જાળવવા માટે, પોતાનો પરિવારવાદ આગળ વધારવા માટે આ ગઠબંધન પણ નહીં થવા દે. ચોક્કસ કારણ એમને ખબર છે કે બધી જગ્યાએ અમારું સંગઠન છે અને સીટો તો અમે જ વધારે લઈ આવીશું. બરાબર ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની સીટો વધારે લઈ આવવાની મથામણ છે. એટલે આજે સંયોજક પણ નક્કી નહીં થાય. ચોક્કસ કારણ કે આ આ પ્રક્રિયાના સૌથી વધારે જો જો સહભાગી હોય અને કરવાવાળા હોય તો નીતિશજી હતા. આજે નીતિશજી કોરાણે મુકાયા છે અને ખડગેજીનું નામ કોંગ્રેસ આગળ વધારે છે. ચોક્કસ તો આ રીતે દેશને અનેક વાર ભારતીય જનતા પાર્ટીને જનતા પણ એમ કે છે કે ભાઈ કોઈ વિપક્ષ ને તો આવવા દો, અમારી પર એક્સેપ્ટ થાય છે. પણ અમે એમ કહીએ છીએ કે વિપક્ષ એવો કોઈ તૈયાર જ નથી. આ દેશને વિપક્ષ સારો નથી મળી શકતો, એમાં અમારો વાંક છે. બરાબર ચોક્કસ ચોક્કસ. પરેશભાઈ તમે કહ્યું કે કોંગ્રેસમાં લોકશાહી છે, સ્વીકાર્યું લોકશાહી ઢબે બધા નેતાઓને બધી જ વાત બોલવાનો કે નિવેદન આપવાનો અધિકાર છે ને આપતા જ હોય છે. ગઠબંધનમાં જે રીતે ચર્ચા ચાલુ થઈ, બે બેઠકો થઈ તાજેતરમાં જ દિલ્હીમાં, કોંગ્રેસની એક મહત્વની બેઠક મળી હતી મલ્લિકાર્જુન ખરગે પ્રદેશ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાહુલ ગાંધીની, એ બેઠક પૂર્ણ થાય એ પહેલાં અલકા લાંબા દ્વારા નિવેદન આપવું કે સાત બેઠકો જે છે દિલ્હીની એમાં કોંગ્રેસ એકલા હાથે લડશે, તરત જ ખંડન થવું. દીપક બાબરિયા દિલ્હીના પ્રભારી છે, આપણા ગુજરાતના વરિષ્ઠ નેતા છે, એમણે ખંડન કર્યું આ વાતનું. સંદીપ દીક્ષિત, સ્વર્ગસ્થ શીલા દીક્ષિતના પુત્ર, એ પણ એવું કહ્યું કે એકલા હાથે જ લડશે કોંગ્રેસ સાત બેઠકો પર. પંજાબના કોંગ્રેસના આગેવાનો પણ એવું કહી રહ્યા છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી ન લડવી જોઈએ, કારણ કે પંજાબમાં પણ નડેલું હતું કોંગ્રેસને આમ આદમી પાર્ટી, કારણ કે આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ગુજરાત કોંગ્રેસમાં પણ આવો અવાજ ઉઠ્યો નથી, પરંતુ જે રીતે 2022ની વિધાનસભા ચૂંટણી થઈ, કોંગ્રેસના નેતાઓ જ એ વખતે કહેતા હતા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ નવા ગઠબંધનમાં સાથે છે, સાથે ચૂંટણી લડવાની વાતો ચાલી રહી છે, તો કોંગ્રેસ કયા આધાર ઉપર ગુજરાતમાં વધુ બેઠકો મેળવી શકશે કે ગઠબંધન થશે ખરું, આ આગળ વધશે ખરું? આમ આદમી પાર્ટી સાથેનું જે ગઠબંધન થવાનું છે આ સંગઠનમાં, આ ગઠબંધનમાં, તો આમ આદમી પાર્ટી સાથે બેઠકોની વહેંચણીમાં કેટલી માથાપચ્ચી થશે અને કઈ રીતે એનો ઉકેલ લાવશો? જી અભિષેક, અભિષેકભાઈ બહુ સારી વસ્તુ તમે કીધી છે કે ઇન્ડિયા ગઠબંધનની ખાસિયત જ આ છે. તમે જોશો કે આ અનેક રાજ્યોની અંદર જે છે કે પંજાબની અંદર તમે જોશો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે મુખ્ય હરીફ છે. ગુજરાતની અંદર તમે જોશો તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે. પશ્ચિમ બંગાળમાં જશો તો તમે ડાબેરીઓ છે ને તૃણમૂલ કોંગ્રેસ છે એ જે છે મુખ્ય હરીફો છે. મહારાષ્ટ્રની અંદર બી આ રીતની પરિસ્થિતિ છે. તમે બિહારમાં જોશો કે ઉત્તર પ્રદેશમાં જોશો. પરંતુ ઇન્ડિયા ગઠબંધનની ખાસિયત આ છે
હું અવારનવાર કહી રહ્યો છું કે આ જે ગઠબંધન જે બનેલું છે એ જે અત્યારે જે રીતે દેશની અંદર જે રીતે નફરતનો માહોલ જે ઉભો થઈ રહ્યો છે, જે રીતે લોકશાહી જે રીતે ખતરામાં છે, જે રીતે સામ્યવાદી વાતાવરણ થઈ રહ્યું છે, જે રીતે કોમી એકતા અને હિન્દુ મુસ્લિમોને અને દેશને અલગ કરવાની વાતો થઈ રહેલી છે, આ બધી વસ્તુઓ જે છે એને દૂર કરવા માટે અને ફરીથી લોકશાહીને સ્થાપિત કરવા માટે આ બધા જ જે 28 પક્ષો જે છે એ પોતપોતાનો મત મતાંતર ભૂલીને અને પોતપોતાની જે કટ્ટર હરીફાઈ ભૂલીને જે એ નેશનલ લેવલે જે છે, દિલ્હી લેવલે છે, એ એક થયા છે. ચોક્કસપણે હું માનું છું તમારી વાતને જે છે હું એને કાપતો નથી, સમર્થન કરું છું કે સ્ટેટ વાઇઝ જે છે એ લોકો એકબીજાના કટ્ટર હરીફો બનેલા છે, પરંતુ જ્યારે દેશની વાત આવે છે, જ્યારે દેશને ઉભો કરવાની વાત આવે છે, દેશની લોકશાહી જાળવવાની વાત આવે છે, દેશને કોમી વેમન્ય વાસ્વતી ઉભું કરવાની વાત આવે છે, ત્યારે હિન્દુ મુસ્લિમોને અને ઓબીસી એસસી એસટીને અને ગરીબ અને મધ્યમ વર્ગને ઊંચો લાવવાની વાત આવે છે, જ્યારે અમુક ઉદ્યોગપતિઓના હાથમાંથી દેશને બચાવવાની વાત આવે છે અને જ્યારે દેશના વિકાસની વાત આવે છે, ત્યારે આ બધા પક્ષો જે છે 28 પક્ષોનો એજન્ડા જ્યારે પહેલી મીટિંગ થઈ ત્યારે જ થઈ ગયો હતો કે આપણે આ બધી જે અંદર જે રાજ્યોની કટ્ટરતાવાદની અંદર જે છે અથવા આપણે પોતે હરીફ જે છીએ એને ભૂલવું પડશે અને એના માટે જ ભેગા થયા હતા. અને એના માટે કદાચ હોય કે કોઈ એક નેતાનું જે નિવેદન હોય, તમે બહુ સારી વાત કરી કે અલકા લાંબાજીએ પોતે એ રીતની વાત કરી હતી, તો દરેક પક્ષ જે છે પોતપોતાની રીતે, ધારો કે કેટલી લોકસભાની સીટો પોતાના રાજ્યની અંદર આવેલી છે અને એ સીટોની અંદર પોતપોતાની રીતે તૈયારીઓ કરેલી જ હોય છે, પરંતુ ગઠબંધન થયા પછી આજે જે છે એ જ વાત થવાની છે કે આજે ગઠબંધન થયા પછી દરેક રાજ્યની અંદર કયા કયા પક્ષો ભેગા મળીને ચૂંટણી લડશે અને એની અંદર કેટલી કેટલી સીટોની વહેંચણી થશે. એમાં ધારો કે પશ્ચિમ બંગાળ છે તો તૃણમૂળ કોંગ્રેસ કેટલી સીટો લડશે, એના પછી કોંગ્રેસ કેટલી સીટો લડશે, એના પછી જે જનતા દળ છે જેડીયુ છે એ કેટલી સીટો લડશે, કે ઉદ્ધવ ઠાકરે જૂથ કેટલી સીટો જે છે એ લડશે, એ બધી જ રીતનું આયોજન જે છે એ થશે. અને સ્વાભાવિકપણે તમે કહો છો ગુજરાત છે દિલ્હી છે એની અંદર થોડોક તો અસંતોષ થવાનો જ છે, કારણ કે જ્યારે આપણે આજે સ્ટેટ લેવલની જે વાતો છે, જ્યારે કેન્દ્રીય લેવલે જે મોવડી મંડળ નિર્ણય લેશે અને મોવડી મંડળ જે રીતે સર્વાનુમતે નિર્ણય લેશે એની દૂરોગામી અસર જે છે એ જે છે આપણે અહીંયા આગળ ગુજરાતની અંદર કે બીજા કોઈ બી સ્ટેટની અંદર આપસી મતભેદો ભૂલી અને આગળ વધવું પડશે અને એનું જ પરિણામ જે છે 2024ની લોકસભાના ઇલેક્શનની અંદર જોવા મળશે. ચોક્કસ. બીજી એક વાત કહું કે મારા જે મિત્રએ જે પારિવારિક વાત પરિવારવાદની વાત કરી ને, તો પરિવારવાદની વાત છે ને ભાજપના મોઢે સોંપતી નથી. મેં અવારનવાર ડિબેટમાં કહું છું કે અમિત શાહના બેટા જે છે જય શાહને હાથમાં બેટ પકડતા બી આવડતું નથી, બરાબર છે, એમને બીસીસીઆઈના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. રાજનાથસિંહ છે એમનો પુત્ર જે છે એ ધારાસભ્ય છે. બ્રિજભૂષણ સિંહ છે એમનો જે પુત્ર છે એ અત્યારે આ જે છે કુસ્તી ફેડરેશનનો અધ્યક્ષ ઉપાધ્યક્ષ બની ગયો છે. એમનો જમાઈ છે, એમની પત્ની છે, એ બિહાર એસોસિએશનના કુસ્તી સંઘની જે છે અધ્યક્ષ છે. અને જે છે ભાજપના લગભગ હું તમને કહું ને કે 120થી વધારે ધારાસભ્યો સંસદ સભ્યોના પુત્રી છે, પુત્ર છે, માસા મામી કાકીના છોકરાઓ છે, એ પોતે રાજકીય રીતે કોઈ બી જગ્યાએ સંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેટર કે એવી રીતના જ્યાં ક્યાં આગળ ગોઠવાયેલા છે અને એમના મળતિયાઓને ટેન્ડર આપવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. એટલે પરિવારવાદની વાત જે છે કે પોતે પહેલા પોતાના પરિવારવાદને પોતાના પક્ષની અંદર ઝાંખવામાં આવે કે પરિવારવાદ કેટલો છે, કારણ કે હમણાં જે અખબારમાં આવ્યું હતું કે ખુદવે લગભગ તમે જોશો કે 249થી વધારે એમના જે પ્રતિનિધિઓ છે ભાજપમાં જે છે એમના અંદર પરિવારવાદ ફૂલ્યો ફાલ્યો છે. અને ઇલેક્શન વખતે વિધાનસભાના ઇલેક્શનમાં બી આપણે જોયું હતું કે ગુજરાતની અંદર એમના 56થી વધારે ધારાસભ્યોએ એમના પુત્ર માટે કે એમના જમાઈ માટે કે એમની પત્ની માટે ટિકિટો માગી હતી. એટલે આ પરિવારવાદનું ઉત્તમ ઉદાહરણ છે ભાજપની અંદર છે. અને અસંતોષની વાત કરીએ તો અસંતોષની વાત તો આપણે ગુજરાતમાં એમને ત્યાં જોઈ લીધી કે જે રીતે પત્રિકા કાંડ થયો, જે રીતે જામનગરની અંદર સંસદ સભ્ય ધારાસભ્ય અને મેયરની અંદર બોલાચાલી થઈ, રાજકોટની અંદર ખુદ જે ધારાસભ્યો જે રીતના સ્ટેટમેન્ટ આપે છે અને આ રીતનો જે અસંતોષ છે જે દબાવી દેવાનો જે નિષ્ફળ પ્રયાસ જે છે અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. એટલે કોંગ્રેસની વાત કરતા પહેલા જ્યારે પોતાનું પેલું એક અંગ્રેજીમાં કહેવત છે કે ભાઈ રોમ ભડકે બળતું હોય ને પોતે પેલા જે વાસળી બગડતા હોય પોતાનું ઘર ભડકે બળતું હોય ને ત્યારે બીજા પક્ષની કે બીજાના ઘરની ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. જી અભિજીતભાઈ. ચોક્કસ. અશ્વિનભાઈ તમારી પાસે આવું, જે રીતે ભાજપની સ્ટ્રેટેજી હોય છે દરેક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય,
આ વખતે ક્યાંક એવું પણ જોવા મળી રહ્યું છે કે ભાજપના ઘણા રાજ્યોમાં નેતાઓની અંદર અસંતોષ ક્યાંક જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની વાત કરું, મધ્યપ્રદેશમાં વાત કરું, ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ આ બધો અસંતોષ બહાર આવશે, તેને અટકાવવા માટે કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી છે? અભિજીતભાઈ, આખો દેશ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. અમારે ત્યાં કોઈ પણ ચર્ચાઓ મુક્ત મને થઈ શકતી હોય છે, પરંતુ પાર્ટીનો નિર્ણય એ માથે ચડાવતા હોય છે, અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે કોંગ્રેસની જેમ ઓડિયો મ્યુટ થઈ ગયો. અશ્વિનભાઈ આપનો, અશ્વિનભાઈ ઓડિયો મ્યુટ થઈ ગયો આપનો. અશ્વિનભાઈ ઓડિયો નથી આવતો, ઓડિયો અનમ્યુટ કરજો આપ. અશ્વિનભાઈ, અશ્વિનભાઈ ઓડિયો અનમ્યુટ, ઓડિયો મ્યુટ થઈ ગયો છે આપનો. અશ્વિનભાઈ અનમ્યુટ કરજો. અશ્વિનભાઈ હજી નથી આવતો અવાજ. અશ્વિનભાઈ હા આવ્યો, હવે અવાજ આવ્યો. આ દેશે 50 વર્ષ સુધી તો સહન કર્યો ને, એના વાયદા હતા ગરીબી હટાવો, એના વાયદા હતા. એ કયા વાયદામાં એ સંપૂર્ણ પૂરી થઈ છે? એમનો માત્ર સુડો સેક્યુલરિઝમ જે હતો એના આધારે ચૂંટણીઓ જીતતા હતા. આજે વિકાસની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી આટલું સરસ કામ કરી રહ્યું છે તો માત્ર ને માત્ર કોંગ્રેસ એને રોકવા માંગે છે, એટલે દેશના વિકાસને રોકવા માંગે છે. મૂળ વાત આજે દેશ અને દુનિયા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભરોસો કરે છે, પણ કોંગ્રેસને નથી. કારણ કોંગ્રેસ એ પ્રકારે ઈચ્છે છે કે દેશની અંદર અમુક ગરીબી રહેવી જોઈએ, અમુક લોકો એના વોટર રહેવા જોઈએ, અમુક કાસ્ટ ડિવિઝન રહેવું જોઈએ, તો એનું તરભાણું ભરાય. જો એના વિકાસ માટેની વાત હોય ને તો આજે નરેન્દ્ર મોદી સાહેબ જે વિકાસ કરી રહ્યા છે એને એક પણ વાર એમને વખાણે નહીં. બરાબર, દુનિયા વખાણે છે પરંતુ વિકાસ આમને દેખાતો નથી. એમને જયારે પરિવારની વાત કરીએ છે ત્યારે હું ચોક્કસપણે કહું છું કે નેતૃત્વ આપી શકતા નથી, પરંતુ રાહુલજીને બદલી શકતા નથી. હકીકત વાત છે, એ અમારો વિષય નથી, પણ દેશનો વિષય છે. દેશ શું કહે છે? ભાજપ તમે સત્તામાં છો પણ તમે વિપક્ષ પણ થવા દેતા નથી, પણ વિપક્ષની શક્તિઓ નથી, વિપક્ષ પોતે આગળ આવવા માંગતો નથી, સંયોજક નક્કી કરી શકતો નથી, વડાપ્રધાન પદનું નામ નક્કી કરી શકતો નથી, અને ખાલી ગ્લોબલ અને જુઠ્ઠો પ્રચાર કરી દેશની જનતાને ગુમરાહ કરે છે. બરાબર, ત્યારે એક ગાડી સ્થિર સરકારની જે અત્યારે ઉભી થઈ છે, આખો દેશ અને દુનિયા એને માને છે, એ વિકાસને રોકવાની એક ગંદી વાત આ ન કરે તો સારું છે. મારી દ્રષ્ટિએ ભારતની જનતાએ 2024 તો નરેન્દ્રભાઈના નામે કરી જ દીધી છે, પણ એની અંદર વિપક્ષની ભૂમિકા એક સારી ગોઠવાય, એના માટે આ વિપક્ષો તૈયારી કરે તો પણ દેશની જનતા એને યોગ્ય સમજશે. નહીતર આ વખતે તમે ગઠબંધન તોડશો ને એ વખતે તમારી સ્થિતિ જે થશે અને તે તમે જોઈ શકશો કે ગઠબંધન આજની મીટિંગમાં સંયોજક તમે નથી નક્કી કરી શકતા, એની પરથી આ ગઠબંધન લાગુ નથી થવાનું, એ નક્કી થઈ ગયું. ચોક્કસ. પરેશભાઈ, સવાલ એ પણ ઉઠે છે કે વિપક્ષોની ગઠબંધનમાં એકતાનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. જે રીતે બેઠકોની ફાળવણીની વાત આવશે જ્યારે પણ, ત્યારે આ મામલો સામે આવશે કે એકતા નથી ક્યાંય. અત્યારે બધા એક જૂથ થઈને બેસે છે, મિટિંગો કરે છે, અને જે ટેગલાઇન આપી છે યુનાઇટેડ વી સ્ટેન્ડ, એ ટેગલાઇન પણ એ વખતે ખોટી ઠરે એવી સંભાવના નકારી ના શકાય. કારણ કે કેટલાક રાજ્યોના ઉદાહરણ આપું, પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે કોંગ્રેસના નેતાઓ, ત્યાંના સ્થાનિક નેતાઓ તૈયાર નથી કે આ જોડે ભેગા મળીને ચૂંટણી લડવી. એવી રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું પણ મન ક્યાંક એવું છે કે એકલા હાથે ચૂંટણી લડવી, કોંગ્રેસ સાથે નહીં. કારણ કે પહેલાં પણ અરવિંદ કેજરીવાલ બોલ્યા હતા કે કોંગ્રેસને, કોંગ્રેસ અહીંયા આગળ બેઠકોની વહેંચણીમાં જ્યારે બેઠકોની ફાળવણી થાય, આ ગઠબંધનની રચના થઈ રહી હતી એ વખતની વાત છે, કે એકલા અમે કોઈને ટિકિટો આપીશું નહીં, અમે કોઈની સાથે શેરિંગ નહીં કરીએ, અમે એકલા હાથે લડીશું, અમે 7 બેઠકો પર અમે લડીશું, કોંગ્રેસને અમે
દિલ્હીમાં એન્ટ્રી નહીં આપવા દઈએ. એવી રીતે પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીએ ના પાડી દીધી છે, કારણ કે કોંગ્રેસ અને સીપીઆઈ વચ્ચેનું જે ઈલું ઈલું છે એ ક્યાંક કઠે છે મમતા બેનર્જીને. એટલે મમતા બેનર્જી પણ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને ટિકિટ ફાળવણીમાં કોઈ વધારે મહત્ત્વ આપે એવું લાગતું નથી. બીજી બાજુ આ એક રાજ્ય એવું છે કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ડખા થાય કોંગ્રેસની સાથેના. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની વાત કરું, અખિલેશ યાદવ ભલે અત્યારે બોલતા હોય કે અમે આમ કરીશું આમ કરીશું, પણ કોંગ્રેસની સાથેની વાત આવે, કોંગ્રેસને ટિકિટ આપવાની વાત આવે. હમણાં જ આપણે જોયું કે પ્રિયંકા ગાંધી વાડ્રા બનારસથી ચૂંટણી લડશે એવી વાત થઈ તો અખિલેશ યાદવ પહેલાં સ્વાગત કર્યું, પછી એમનું નિવેદન આવી ગયું કે એ ગઠબંધનમાં નક્કી થશે અને કોણ કઈ જગ્યાએ લડશે એ પછી નક્કી થશે, કોઈ એક પક્ષ પોતાની રીતે જાહેરાત નહીં કરી શકે. રાહુલ ગાંધી મામલે પણ એવું જ સ્ટેટમેન્ટ આવ્યું કે અમેઠીમાંથી ચૂંટણી લડે, ઉત્તર પ્રદેશના નવા નિમાયેલા પ્રમુખે એવી જાહેરાત કરી કે ઉત્તર પ્રદેશમાં અમેઠીમાંથી રાહુલ ગાંધીએ ચૂંટણી લડશે એવી વાત કરી, તો અખિલેશ યાદવના ભવા ઊંચા થઈ ગયા. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથેની અણબનાવ એ કોંગ્રેસને અટકાવવાનો માટેનો પ્રયત્નો બીજા પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેને કેવી રીતે ઉકેલવામાં આવશે? જી અભિજીતભાઈ, તમને આ વાતની બહુ સ્પષ્ટતા કરી દઉં કે દરેક પક્ષ જાણે છે કે પોતે જો અલગ અલગ રહીને પોતાના જે રાજ્યની અંદર જો ઇલેક્શન લડશે ને તો એમને સફળતા નહીં મળે. આજે પશ્ચિમ બંગાળમાં તમે વાત કરો કે મમતા બેનર્જી પોતે પશ્ચિમ બંગાળમાં પોતે એકલા હાથે લડશે તો બી એમને લોકસભામાં સફળતા નથી મળવાની, કે તમે બિહારમાં જુઓ કે સપા જે છે કે અથવા તો મહારાષ્ટ્રમાં જુઓ કે એકલા હાથે જો એ લોકો જ દરેક પક્ષ જે છે એ જો પોતે ઇલેક્શન લડશે તો એમને સફળતા નથી મળવાની, એ દરેક પક્ષ જાણે છે. એ દરેક પક્ષ જાણે છે, એટલા માટે જ ઇન્ડિયાનું ગઠબંધન કરવામાં આવેલું છે. અને ઇન્ડિયાના ગઠબંધનનો જે પ્રાથમિક જે બેઝ જે છે એ પ્રાથમિક બેઝ જ આ છે કે ભાઈ તમે બધા જ આજે 28 પક્ષો જે છે પોતે પોતપોતે દરેક જગ્યાએ પોતપોતાનું પ્રભુત્વ ધરાવે છે. ભારત દેશ બહુ મોટો છે તો દરેક જગ્યાએ પોતપોતાનું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ જો એકતા નહીં થાય, જો સંયુક્તપણે એકતા બતાવીને ઇલેક્શન નહીં લડે તો 2024 ની અંદર દરેકને સફળતા મળશે, પરંતુ પોતાના રાજ્ય પૂરતી જ સફળતા મળશે, સીમિત સફળતા મળશે. અને એના લીધે 2024 ની અંદર જે રીતે જે છે વડાપ્રધાન બનાવવાની જે નેમ જે છે એમના જે પક્ષની જે છે પૂરી કરવા માટે ઇન્ડિયા ગઠબંધન એ જરૂરી છે, એક નીજા હેઠળ આવવું જરૂરી છે. જે રીતે શ્રી કૃષ્ણ ભગવાને પર્વત ઉચકી અને બધા જ લોકોને પર્વતની નીચે લાવી અને જે રીતે રક્ષણ કર્યું હતું તમામ જે ગ્રામવાસીઓનું, બરાબર છે, એ ગોકુળવાસીઓનું, બધાને એક પર્વત નીચે આવી જવું પડ્યું હતું. બધા પોતે અલગ અલગ એક ઝાડની નીચે જતું રહ્યું હતું અથવા તો એક કોઈ ઝૂંપડીની નીચે જતું રહ્યું હતું, લોકો પલળવાના જ હતા અને એમને નુકસાન થવાનું જ હતું. એટલે જે રીતે એક પર્વત નીચે શ્રી કૃષ્ણ એ બધાને ભેગા કર્યા હતા, એ રીતે આ ઇન્ડિયા ગઠબંધન છે, એ ઇન્ડિયા ગઠબંધન છે એ આખું એક ઊભું કરેલું જે ગઠબંધન છે કે જેની નીચે તમામે તમામ જે પક્ષો જે 28 પક્ષો છે એ ભેગા થયા છે અને ભેગા થઈ અને એમનું જે સ્વપ્ન જે છે કે 2024 નું લોકસભાનો ઇલેક્શન ની અંદર જહરથી સફળતા મેળવી અને ઉમેદવાર એમના પોતાના પક્ષનું હોય એને આગળ કરીને વડાપ્રધાન પદની રેસની અંદર આપણે આવી શકીએ. અને દેશની અંદર કે જે રીતે આજે લઘુપતિઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે, મોંઘવારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે, મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગૃહિણીઓ જે છે એ લોકો હેરાન પરેશાન થઈ રહી છે, મણિપુર જે રીતે હિંસામાં ભડકે બળી રહ્યું છે, હરિયાણાના નૂની અંદર જે રીતની પરિસ્થિતિ અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે, દેશની અંદર જે રીતે અશાંતિનો માહોલ જે રીતે થઈ રહ્યો છે, હિન્દુ મુસ્લિમો જે છે એકબીજાને શંકાની નજરે જોઈ રહ્યા છે, લોકશાહી ખતરામાં છે, બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે બનાવ્યું હતું તે બદલવાની કોશિશ થઈ રહેલી છે, અને ફક્ત ને ફક્ત આજે રાજકીય રોટલા શેકનારા જે અમુક જે લોકો જે છે કે અમુક વ્યક્તિઓ જે છે પોતાનો રોટલો શેકી રહ્યા છે, આ વસ્તુને દૂર કરવા માટે અને ફરીથી લોકશાહી સ્થાપિત કરવા માટે આ બધા લોકો ભેગા થયા છે. કારણ કે તમે બહુ વાત સાચી, એટલા માટે આ બધા લોકો ભેગા થયા છે, ક્યાંક ને ક્યાંક થોડો ઘણો અસંતોષ છે, એ અસંતોષ ઠારી અને દરેક વ્યક્તિ જે છે એ આજે ભેગા થયેલા છે અને આ ભેગા થયા બાદ જ એ લોકો જે છે જોરદાર સફળતા જે છે એ મેળવશે. હવે બીજી જે વાત કરી કે ભાઈ મારા મિત્રે જે રીતે કીધું કે વિપક્ષ જે છે, એમાં તમે જુઓ કે અત્યાર સુધીમાં ફક્ત જે છે ઇન્ડિયા ગઠબંધનની બે જ બેઠકો થઈ,
તો ભાજપ એ હદે જે છે ફફડી ઉઠ્યું છે, જે રીતે બેબાવખું થઈ ગયું છે, જે રીતે હાફી ગયું છે, જે રીતે દોડમ દોડ કરી રહ્યું છે, અને તેમના અંડરની અંદર જે અમુક જે છે એમના જે સોશિયલ મીડિયાના લોકો જે છે જેની અંદર જે રીતે પોતે આજે રીતે વાતો ફેલાવી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન, અમે જેટલી વાતો ઇન્ડિયા ગઠબંધન નથી કરતા ને, એના કરતા તો વધારે વાતો તો ભાજપના નેતાઓ અને પ્રવક્તા ઇન્ડિયા ગઠબંધનની કરે છે. મને તો કદાચ એવું લાગે છે કે રાત્રે સુતા સુતા બી છે ને એ લોકો ઊંઘમાં બી ઇન્ડિયા ગઠબંધન વિશે બબડતા હશે. બરાબર છે, એ રીતના એ લોકો જે છે એવી જે છે એમનામાં અંદર ભય અને માહોલ જે છે એ પેદા થઈ ગયો છે કે ભાઈ આ ઇન્ડિયા ગઠબંધન છે એના લીધે અમારા હાથમાંથી સત્તા જઈ રહી છે, અને આજે જયારે ત્રીજી મીટિંગ જયારે થઈ રહી છે એના લીધે આખું ભાજપ જે છે એ ખડભળી ગયેલું છે. અને આમે તમે જુઓ કે સર્વવ્યાપી સહાયના લીધે એમના નેતાઓની અંદર અસંતોષ તો છે જ, અને હવે પછી જે આગામી વિધાનસભાના ઇલેક્શનની અંદર તમે જોશો કે રાજસ્થાન છે, છત્તીસગઢ છે, અને તમે અત્યારે જુઓ કે એમપીની અંદર, મધ્યપ્રદેશની અંદર જે ઇલેક્શન થવા થઈ રહ્યું છે એ તમારા જ મીડિયાના માધ્યમથી પોતે ત્યાંના મીડિયા વાળા એમ કે છે કે આજની તારીખમાં બી મધ્યપ્રદેશની અંદર જો ઇલેક્શન થાય ને તો કોંગ્રેસનો વોટ શેર છે એ 68% જે છે આજની તારીખમાં કોંગ્રેસ જે છે એ મધ્યપ્રદેશનું ઇલેક્શન જીતી શકે છે, એ ખુદ મીડિયાનો પોતાનો રિપોર્ટ છે. એટલે તમે જોશો કે હવે વિધાનસભાનું આખું જે એક સેમિફાઇનલ રિહર્સલ જે છે એની અંદર રાજસ્થાન છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, અન્ય રાજ્યો છે, તેની અંદર બી સફળતા જે મળવાના જે સંકેતો ખુદ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે, અને એના લીધે અમારું જે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જેટલી ચર્ચા નથી કરતા એટલા ભાજપના નેતાઓ બિચારા જમતા જમતા ને ઊંઘતા ઊંઘતા એટલી બધી વાતો કરે છે અને એટલો બધો વિરોધ કરે છે. અભિજીત ચોક્કસ. અશ્વિનભાઈ છેલ્લો સવાલ, સમયનો અભાવ છે, ટૂંકમાં જવાબ આપજો. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એ વિધાનસભાની ચૂંટણી ભાજપ અથવા એનડીએ, કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠબંધન તમામ માટે મહત્વની છે, કારણ કે એના આ સેમિફાઇનલ ગણાઈ રહી છે લોકસભા પહેલાંની. આ સેમિફાઇનલમાં જે પક્ષોની બહુમતી હશે એ પક્ષો ફાઇનલમાં બહુ મોટું મેદાન મારે એવી સંભાવના છે. તો શું આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કઈ રીતે આગળ વધશે અને ફાઇનલમાં કઈ રીતે આ નવા ગઠબંધનને કે બીજા પક્ષોને ટક્કર આપશે? અભિજીતભાઈ આપણે કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી આખું વર્ષ અને 24 કલાક આ કામ કરે છે ચૂંટણીનું. આ પાંચે પાંચ રાજ્યોમાં અમારી પાર્ટીના વિધાનસભા કક્ષાના ધારાસભ્યોના પ્રવાસ થઈ ચૂક્યા, બુથ લેવલનું પ્લાનિંગ થઈ ચૂક્યું, શક્તિ કેન્દ્રો પર મીટિંગ થઈ ચૂકી, આ અમારું સંગઠન, અમારા નેતાઓના પ્રવાસ થયા છે, આદરણીય અમિતભાઈ શાહ અને માન્ય વડાપ્રધાન શ્રીના પણ પ્રવાસ થઈ ગયા છે. હું પરમ દિવસે જયપુરમાં હતો ત્યારે મેઘવાલજી, અર્જુન મેઘવાલજીએ તે વખતે મેનિફેસ્ટો કમિટીના મીટિંગ કરતા હતા, એમણે પણ ખૂબ આશા સાથે કહ્યું કે અબકી બારીએ રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર આવેગી. હમણાં મારા મિત્રએ કહ્યું કે આમાં મધ્યપ્રદેશમાં 68% વોટ શેરિંગ કોંગ્રેસનું હતું, તો 68% વોટ શેરિંગ હોય તો કોંગ્રેસની સરકાર હોવી જોઈએ. આ વસ્તુ છે કે એક જૂઠાણું ફેલાવીને ભ્રમિત કરીને ઇલેક્શન પ્રોપેગન્ડામાં કોંગ્રેસ પોતાનો વિષય મૂકે છે, પરંતુ એ પ્રજાને ટચ નથી કરી શકતો. વિકાસના કામ, સેવાના કામ એ ટચ કરતા હોય છે. આજે મધ્યપ્રદેશની સરકારે એટલા બધા સારા કાર્યો કર્યા છે એટલે, અને રહી વાત અશિસ્તની કે રહી વાત જૂથવાદની, એ ભારતીય જનતા પાર્ટીને ભરતી શકતો નથી, ભાજપમાં જૂથવાદ ટકી શકતો નથી, કારણ કે એના સંગઠનની તાકાત જ એવી મોટી છે. એટલે અને નેતૃત્વ અત્યારે એટલું સક્ષમ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું કે આ પાંચે પાંચ રાજ્યોની અંદર કોંગ્રેસના અને અન્ય પાર્ટીઓના સુપ્રા સામ. ચોક્કસ. અશ્વિનભાઈ, પારસભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા નિર્ણયમાં જોડાયા અને ચર્ચા કરી બદલ. તો દર્શકો, જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, હવે ગણત આમ 9 મહિના કે 8 મહિના કે 10 મહિના જેવો સમય બાકી છે, ત્યારે આ પ્રકારની જે તૈયારીઓ ચાલી રહી છે, i.n.d.i.a ગઠબંધનની બેઠક ચાલી રહી છે, ત્રીજા તબક્કાની બેઠક છે, આ બેઠકમાં નવા નવા જે રણનીતિઓ છે એ ઘડવામાં આવશે, કન્વીનરની નિમણૂક કરવામાં આવશે, સાથે સાથે કમિટીઓની રચના કરવામાં આવશે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક બેઠકોની ફાળવણીની પણ ઉપર છેલ્લી ચર્ચા કરવામાં આવશે. બેઠકોની ફાળવણી માટે ચોથી બેઠક થશે
અને જે રીતે એનડીએ અને ભાજપની પણ તૈયારી છે, આ વખતે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કસમકસ ભર્યો જંગ, રસાકસી ભર્યો જંગ 2024માં ચોક્કસ જોવા મળશે, એ વસ્તુ ચોક્કસ છે. પરંતુ પહેલી વાત તો એ છે કે જો આ રસાકસી ભર્યો જંગ જોવો હશે તો વિપક્ષનું જે ગઠબંધન છે i.n.d.i.a એ સતત એક્ટિવ રહેવું પડશે અને એ લોકોની એકતા બતાવવી પડશે, નહીં તો પછી જો વેરવિખેર થઈ ગયા તો વન સાઇડેડ ગેમ એ ચોક્કસ જોવા મળશે. અને આ જ બાબત હંમેશા ભાજપ કે એનડીએ એનો ફાયદો ઉઠાવીને જે રીતે આગળ વધે છે એ રીતે આગળ વધી શકશે. દસમું તો ચર્ચા અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાત ધડકન. નમસ્કાર. જે રીતે ઇન્ડિયાની વાત છે i.n.d.i.a ની, એ ગઠબંધન કેટલું આગળ વધશે એ સમય કહેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ પણ જે રણનીતિ કરી રહ્યું છે અને રણનીતિ બનાવી રહ્યું છે, અને જે રીતે 2014 અને 2019માં અને ખાસ તો 2019માં ભાજપ એકલા હાથે 303 બેઠક જીત્યું, આ વખતે વિક્રમજનક વિક્ટરી એટલે કે રેકોર્ડ બ્રેક વિક્ટરી, જેમ ગુજરાતમાં 156 બેઠકો જીત્યું વિધાનસભાની 182માંથી, એવી રીતે આ વખતે ભાજપ પણ મોટું મેદાન મારવાની રણનીતિ બનાવીને બેઠું છે અને એ વિક્રમજનક જીત મેળવવાના દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં આ વિપક્ષોના ગઠબંધનની અસર કેટલી રહેશે કેટલી નહીં રહે એ તો સમય કહેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે 2024ની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક વધારે વધારે મતદાન થશે, તો કયા પક્ષને ફાયદો થશે, કયા ગઠબંધનને ફાયદો થશે એ પ્રજા ઉપર નિર્ભર છે. દસમું તો ચર્ચા અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાત ધડકન. નમસ્કાર.